सब्सक्राइब करो आ चैनल ने। अम्मी अबू जन्नत नशीन थया छे पण आ कोठी मां तमारी यादों मां हजी जीवे छे। तमे खुश रहशो ने तो ए बन्ने पण खुश रहशे। इमनी दुआ आपणी साथे छे। मेरो निशा तमने कंईक आपवा मांगीए छीए। एक वादे के लिए मैंने खुद को कैद कर लिया। किसी अपने के आने के इंतजार में मैंने खुद से ही मुंह मोड़ लिया। उसके सपने पूरे करने के लिए मैंने अपनों का साथ छोड़ दिया। रह गई कमी मेरे दुआओं में कहीं, क्यों ये जिंदगी ने मुझ पर रहम ना किया। खुशियां हक में थी मेरे, फिर भी वक्त ने उसे ठहरने ना दिया। लकीरें मेरे दिन भर दिन मिटती गई, पता ही नहीं चला मैं कैसे बिखरती गई। एक वादे ने मुझे जिंदा रहने की बद्दुआ में शामिल कर लिया, कुछ बाकी ना था। फिर भी मौत ने मुझे कबूल ना किया। बचपन की वो कहानियां याद आती है मुझे। क्या पाया मैंने इस महल की चार दीवारों में, जब मिला था ये आशियाना मुझे। We'll be right back.
बहु जल्दी उठी क्या? फजरनी नमाज ने पण हजी वार छे, केम कई बोल्या नहीं? क्या खोवाई गया छो? यादो मां, अम्मी ख्वाब मां आवीने कई कहवा मांगता था। अम्मी ने अबू अपना निकाह मां शरीक होते तो हयात होते तो बहुत खुश। अम्मी अबू नी जगह कोई क्यारे नहीं ले सकतु, नसीबदार छे जेना माथा ऊपर मां बाप नो सायो होय छे, एमनी हयाती सुकून आपे छे, एमनी यादों नो एहसास बीजू कोई नहीं समझी सके। अम्मी अबू जन्नत नशीन थया छे, पण आ कोठीमां तमारी यादों में हजी जीवे छे, तमे खुश रहशो ने तो ए बन्ने पण खुश रहशे, एमनी दुआ आपणी साथे छे। मेरुनिसा, तमने कंईक आपवा मांगीए छीए। માશાલા નાથ, બહુ ખૂબસૂરત છે। અમારી ખાનદાની નથ છે, આ નથ સાસુમાં પોતાની વહુ દીકરીને આપે છે, તો હું એ સમજીને અપનાવી લઈશ કે અમી આપી છે। મારા મન પરનો ભાર ઉતરી ગયો, શાયદ મારા ખ્વાબમાં અમી એ જ કહેવા માંગતા હશે કે વહુ દીકરીને ખાનદાની નથ આપી કે નહીં। મેરુનિસા, જરા પહેરીને બતાવો ને। સંભાળીને રાખજો, ખાનદાનની ઇજ્જત એટલે મારો ગુરુર, પોતાની જાનથી પણ વધારે સંભાળીશ। અઝીઝ, મારા મોતીને બહુ ભૂખ લાગી છે, એને બરાબર ખવડાવજે। હા, જા બેટા ખા લે। જી માલિક। કોણ કોણ પધાર્યા છે? ગુલાબચંદ, નરસિંહભાઈ અને મૂળચંદ શેઠ અને બીજા પણ। ઠીક છે, હાલો હઝરત ઉભા છો કેમ? બેસો બેસો। જી માલિક, હુકમ કરો, શું ખિદમત કરું? શર્મિંદા કરી રહ્યા છો માલિક તમે, આ હુકમ કરવા વાળા અમે કોણ? અમે તો આજીજી લઈને આવ્યા છીએ। આ હું એમ કહું કે તમે બધાને પૈસા આપી દીધા, અમને કા ભૂલી ગયા? અમારાથી કાંઈ
ભૂલ થઈ ગઈ. અરે માલકિન, તમે અહીંયા જ છો? હું તમને ક્યાંની શોધું છું? આ તમારી રેશમી જુલ્ફો કેવી રૂખી સૂકી થઈ ગઈ છે. ચલો તમને દિલની માલિશ કરી આપું. અરે અરે ચલો ને માલકિન. હો ચલો. નવાબ સાહેબ, સમય પણ બહુ થઈ ગયો છે. ઘણા મહિના થઈ ગયા છે. થોડો હિસાબ થઈ જાય તો બહુ મોટી મદદ થઈ જાય. મદદ? અરે હક છે તમારો, ફિકર ન કરો, તમને તમારી આખી રકમ મળી જશે વ્યાજ સાથે. વ્યાજ? ના 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 ના, તમારાથી વ્યાજ લેવાય? આ તમારાથી વ્યાજ લઈએ તો નરકના દરવાજા ખુલે. આ ખાલી ખાલી મુદ્દલ મુદ્દલ મળી જાય તો બસ. અમને બધાને ખબર છે તમારી પરિસ્થિતિ વિશે, પણ ચિંતા ના કરો માલિક, અમે બધાય તમારી હારે છીએ. આ શું કહું, આ નગદ રકમ ન હોય તો આ કોઠી. ગુલાબચંદ, તમને તમારી રકમ મળી જશે, પણ જો તમે આ કોઠી ઉપર નજર બગાડી છે તો. શ્યામભાઈ. જી માલિક. મહેમાનોની ખાતરદારી બરાબર કરજો. જી માલિક. અરે અબ્દુલ, મહેમાનો માટે ચા પાણી. મુનિમજી, આ દાનમાં રૂપિયા નથી માંગતો, આ એમને ઉધાર આપ્યા છે ને એ પાછા માંગુ છું. કહી દેજો તમારા નવાબને. હા એ કહું છું. હાલો ભાઈઓ, કહી દેજો. માલકિન, મારી પાસે રોજ માલિશ કરાવશો ને તો વાળમાં નિખાર આવી જશે. આખા જૂનાગઢમાં મારા જેવી માલિશ કોઈ કરતું જ નથી. સબીને એક વાત પૂછું. હા માલકિન, પૂછો. નવાબ સાહેબને મળવા કોઠીમાં કોણ આવ્યા હતા? એ જૂનાગઢના શેઠો હતા. એ લોકો શું કામ આવ્યા હશે? અરે માલકિન, તમને કોઠીમાં આવ્યા થોડો તો સમય થયો છે, અને આમ પણ વ્યવસાય સંબંધિત વાતોમાં પડશો તો મૂંઝાઈ જ જશો. એ બધું માલિક પર છોડી દો, તમે માલિશની મજા લ્યો. શું વાત છે? કોઈ તકલીફ છે? તકલીફ તો છે. તો આ સબીના અહેમદ ચાચા છે ને 24 કલાક હાજર તમારી ખિદમતમાં? જરૂરી તો નથી કે હર તકલીફનો ઈલાજ કોઠીના મુલાજિમ કે ખિદમતદારથી જ મળી જાય. મુલાઝમ હાજર છે તમારી ખિદમતમાં. તમારી તકલીફ કહી દો, શાયદ તમારા મરહમનો ઈલાજ મળી જાય. યાલ્લા, તમે મારા મુલાઝમ બનો, એની પહેલા મને મોત આવી જાય. તમને તકલીફમાં જોઈને અમને તકલીફ થઈ રહી છે. તમે તમારી તકલીફ અમને બયા કરી શકો છો. મેરી ફિતરત મેં નહીં અપના ગમ બયા કરું. ઘર તેરે વજૂદ કા હિસ્સા હું, ફિર મહેસૂસ કર લફ્ઝોં મેં ક્યા રખા હૈ. ફલસફે કો બહેસ કે અંદર ખુદા મિલતા નહીં. દોર કો સુલઝા રહી હું મગર સિરા મિલતા નહીં. યા પરવરદિગાર, મારા ભાઈને સમજણ આપો. ફિરોઝ, આપણે નવાબ છીએ, આ નોટંકી ના શોભે, બંધ કર. ભાઈજાન, આ નોટંકી નથી, આ નૃત્ય છે, ફની રક્ષ છે, કલા છે, અને તમે મારી કલાનું અપમાન કરશો તો હું સાંભળી નહીં લઉં. નખરા બંધ કર. અરે તું મર્દ છે, મર્દ
જનાનીઓની જેમ વર્તે છે શોભતું નથી. તું બાઈ નથી. બાઈ હોય કે ભાઈ, કલા કલા હોય છે અને ફિરોઝ કલાકાર છે. યાલ્લા, મર્દ કેવડાવાને લાયક નથી. ફિરોઝ, આ કોઠીની ઇજ્જત તું દાવ પર લગાડી રહ્યો છે. શું કહ્યું? કોઠીની ઇજ્જત ને હું દાવ પર લગાડું છું? તમે આ બાપ દાદાઓએ કોઠીની ઇજ્જત બરકરાર રાખી છે ને? ફિરોઝ, શેઠિયાઓ પૈસા માંગવા આવે છે ત્યારે કોની ઇજ્જત ઓછી થાય છે? કર્જ નીચે દબાઈ ગઈ છે આ કોઠી. કહે છે કે મને આઝાદ કરો, મુક્ત કરો મને આ કર્જથી. અરે ક્યાં જાઓ છો? સાચું સાંભળવાની આદત નથી ભાઈજાન. સચ કડવા હોતા હૈ. ઇજ્જત તમે એટલે હે, કોઈ બીજાનો ઇંતજાર કરતા હતા? શું તમે પણ? તો પછી તમે આમ ડરી કેમ ગયા? આમ અચાનક આવી ગયા ને તમે, તો મારું દિલ ધબકારું ચૂકી ગયું. મેરું નિશા, તમે ખુશ તો છો ને? છું, બહુ ખુશ છું. તમે ખુશ છો ને? કેમ કઈ બોલ્યા નહીં? બધું જ બોલવું જરૂરી નથી હોતું. ખામોશી ઘણું બધું કહી દેતી હોય છે. યાલ્લા, હવે એમાં મારે શું સમજવાનું? ફલસફી સાથે મારો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. શું થયું? મારે એક રાજની વાત કરવી છે. રાજ? હું તમને ચાહું છું, ખૂબ ચાહું છું. પણ બીજું કોઈ છે જેને હું બેશુમાર ચાહું છું. કોણ છે? મારે એને મળવું છે. બોલાવો. બોલાવી નહીં શકાય, પણ હું તમને એની પાસે લઈ જઈશ. તો ઠીક છે, મારે અત્યારે જ એને મળવું છે. એના દીદાર કરવા છે. લ્યો, કરી લ્યો દીદાર. કોઠી તો આ છે તમારી મહેબુબા? મારી મહેબુબા, મારી માશુકા. કોઠી, આપ મજાક તો નથી કરી રહ્યા ને? નહીં. કેમ, ખૂબસૂરત નથી એ મેરુનિશા? ધ્યાનથી જુઓ. મારા દાદા કહેતા હતા, મારા પુરખોના જમાનાથી આ કોઠી આમાં જ અડીખમ ઊભી છે. મારા પુરખોને આ બાદશાહ મોહમ્મદ હમીદ ખાનજીએ તોહફામાં આપી હતી. આ કોઠી બધા માટે પરિવારનું સદસ્ય છે, પણ મારા માટે આ કોઠી મારી મહેબુબા છે, કારણ કે હું એને ખૂબ પ્રેમ કરું છું. મહેરુનિશા, બધા આ કોઠીની વાતો કરે છે. આ કોઠીની જો વાર્તા લખીએ ને તો 2000 નવલકથા બને. મહેરુનિશા, આ કોઠી અમારા માટે માત્ર ખાનદાની મિલકત નથી, અમારી પહેચાન છે, ગર્વ છે. આ કોઠી એ અમારી નૈતિક જિમ્મેદારી પણ છે. મારા દાદાના સમય પર આ કોઠીએ ઘણા બધા લોકોને પનાહ આપી છે, દુશ્મનોથી રક્ષણ કર્યું છે. મેરુનિશા, આ કોઠીની એક એક દિવાલ પાછળ
એક વાર્તા છે. જ્યારે મને ડર લાગે ને ત્યારે આ કોઠી મને અમારી અમ્મીની જેમ છુપાવી લઈએ. હું થાકેલો હોઉં ને તો બેનની જેમ આંચળની નીચે સુવડાવે. હવે જો કોઈ આટલું બધું ધ્યાન રાખે તો પ્રેમ તો થઈ જ શકે ને. મહેરુનિસા, જ્યારે મારી અમ્મી અને અપ્પુનું ઇંતકાલ થયું ને ત્યારે હું સાવ એકલો પડી ગયો હતો. ત્યારે આ કોઠીએ મને સહારો આપ્યો અને મને સાચવી લીધો. અને હવે મને પણ સાચવી લેશે. ભાભીજાન આપ આઈએ ના. આદાબ. માફ કીજીએ, ઇજાજત વગર તમારી કલાનો લુફ્ત ઉઠાવ્યો. કલા? શુક્રિયા. શુક્રિયા? હા, પહેલી વાર કોઈને આમાં કલા દેખાય. બાકી કોઠીમાં બધા મને નોટંકીબાજ, જનાની આવું બધું કહીને મારી મશ્કરી કરે છે. હું છું ને તમારી કલાની કદરદાન. હું તમારા નિર્ણયથી સહમત છું. પણ કેવી રીતે? કદાચ એ નિર્ણયથી અહીં કોમી તોફાન ફાટી નીકળશે તો? એ જ તો ડર છે. પણ હું શું કહું છું કે આપણે બાદશાહનો જ સાથ આપવો જોઈએ. બોલો મિર્ઝા સાહેબ, આપનો શું વિચાર છે આ ફરમાન માટે? મિર્ઝા સાહેબ એ વિચારી રહ્યા છે કે આપણે બધા મોહમ્મદ અલી ઝીણા સાથે જાશું કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે. પણ અહીંયા મુદ્દો એ છે કે આપણે કોની સાથે રહેશું. કદાચ બાદશાહ જો એમનું ફરમાન જાહેર કરે તો આપણા લોકો એમના હુકમનું પાલન કરશે ખરા? ક્યાંક આપણો ડર હકીકતમાં ન ફેરવાઈ જાય. એ જે કાંઈ પણ હોય પણ અત્યારે આપણે લોકોએ શાંતિ અને બુદ્ધિથી કામ લેવાનું છે. જે કાંઈ પણ નિર્ણય લેવાશે એ આપણા અને નગરજનોના હિતમાં જ હશે. બોલો મિર્ઝા સાહેબ, શું ફરમાન છે આપનું? સાંભળો સાંભળો,
મારી આઝાદીના ખ્વાબ ચકનાચોર થઈ જાય ને એ પહેલાં મારે અહીંથી ઉડી જવું છે. એ કબૂતર, હું તને રોજે દાણા ખવડાવું છું ને, તું મને તારી પાંખો આપને, હું અહીંયાથી દૂર ઉડી જાઉં. અરે વાહ, ઝીનતબેન કોઠીમાંથી જ ઉડી જવાની વાતો કરે છે. સબીના, અમુક પરિંદાઓ આકાશમાં રહે ને તો જ ખુશ રહે, જો તેને કેદ કરો ને તો તે નાખુશ થઈને પોતાનો દમ તોડી નાખે છે. આ શાહી કોઠી મારા માટે કેદખાનું છે, હું અહીંયા મરવા નથી માંગતી. આ શું બોલી રહ્યા છો, કોઠી કેદખાનું? તમે નવાબ સિકંદર મિર્ઝાની નાની બેન છો, આખું જૂનાગઢ તમારી ઇજ્જત કરે છે, તકદીર વાળા છો. તકદીર? સબીના કેદમાં છે બુલબુલ, એની શું ઇજ્જત? ભાભી જાન, અસલામ અલેકુમ. વાલેકુમ અસલામ. સબ ખેરિયત? લ્યો તમે પણ ખવડાવો. શું વાત ચાલી રહી હતી? બહુ જરૂરી વાત ચાલી રહી હતી. આ સબીના મને જીવન જીવવાની નવી રીતો શીખવાડી રહી હતી. શું ઝીનતબેન? ભાભી જાન, આ સબીનાને અહીંયાથી ઉડી જવું છે. યા અલ્લાહ, આ ઝીનતબેનને કોઈ ન પહોંચી શકે. વાલેકુમ અસલામ, નમસ્તે. આજ સાહેબ કેવો ફરમાન જાહેર કર્યો છે? ડરો નહીં, હજી તો બાદશાહે ફરમાન જાહેર કર્યું છે. સરકાર શું ફેસલો કરે છે પછી ખબર પડશે. પણ સરકાર ફેસલો કરશે કે જૂનાગઢે પાકિસ્તાનમાં જવું પડશે તો? આપણા હિન્દુ મુસલમાન બધા અહીંયા જ રહે છે, જો આવું કંઈ થયું તો બંને કોમની સલામતીનું શું અને આપણા બધાના ઘરોનું શું? આ જમીન પર જન્મ લીધો છે, કબર પણ અહીં જ બનશે. હું આ જમીન છોડીને ક્યાંય નહીં જાઉં. જો જૂનાગઢ પાકિસ્તાનમાં ગયું તો અહીંયાના હિન્દુઓ ક્યાં જશે? બધા બેઘર થઈ જશે માલિક. અને જો જૂનાગઢ હિન્દુસ્તાનમાં રહ્યું તો અહીંયાના મુસલમાનોએ પાકિસ્તાન જવું પડશે. ફિકર નહીં કરો, જૂનાગઢમાં આપણે બધા સાથે મળીને રહ્યા છીએ અને રહીશું શાંતિથી, અમનથી. હું બાદશાહ સાથે વાત કરીશ. ખુદા હાફિઝ. નમસ્તે. ચાચા, એક કડક મીઠી ચા પીવડાવી દો. લ્યો તમારી કડક મીઠી ચા. વાહ ચાચા, મસ્ત ચા છે, મજા પડી ગઈ. અરે ચાચા, રેડિયો આકાશવાણીમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના બાદશાહ મહાબત ખાન પાકિસ્તાન જતા રહ્યા. હે, શું બસ આપણને છોડીને ભાગી ગયા? કાલીન પરિસ્થિતિ જોતા યા અલ્લાહ, ભારત સરકારે હવે આપણું શું થશે? આપણા જૂનાગઢનું શું થશે ભાઈ? ભારતના ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢના બાદશાહના હસ્તાક્ષર જૂનાગઢના દસ્તાવેજ પર કરાવી લીધા છે અને સરદાર પટેલે કહ્યું કે જૂનાગઢ હવે હિન્દુસ્તાનનો જ હિસ્સો રહેશે. અરે ખુશ ખબર છે, ખુશ ખબર, આપણું જૂનાગઢ હિન્દુસ્તાનમાં. જૂનાગઢ હિન્દુસ્તાનમાં જ રહેશે? સાંભળો તમે, જૂનાગઢ હવે હિન્દુસ્તાનમાં. હિન્દુસ્તાન જિંદાબાદ. હિન્દુસ્તાન જિંદાબાદ. અખંડ હિન્દુસ્તાન જિંદાબાદ. હિન્દુસ્તાન જિંદાબાદ. Thank you.
ખુદા મને તાકત નઝીર કરો કે જુનાગઢ વાળાઓનો હું રહેનુમા બની શકું. બધાને સબ્ર આપો, મારી દુઆ કબૂલ કરો. ફાતિમા. જી માલકિન. આજે તમે લોકો તમારા ઘરે ના જતા, કોઠીમાં જ રોકાઈ જાઓ. બહારનો માહોલ ઠીક નથી, ગમે ત્યારે તોફાન ફાટી નીકળે. અને સબીનાને પણ કહેજો કે બધાને કહે કે કોઠીમાં જ રોકાય, તમે લોકો અહીંયા સુરક્ષિત રહેશો. જી માલકિન. માલકિન, માલકિન. શું થયું સબીના? માલિક, માલિક. શું વાત છે શ્યામભાઈ? માલિક, જુનાગઢ હવે હિન્દુસ્તાનમાં જ રહેશે, એના કારણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે ઉલ્લડ ફાટી નીકળે છે. ઘણા મુસલમાનો પાકિસ્તાન તરફ જઈ રહ્યા છે. માલિક, સારો મોકો છે આ, તમે પણ તમારા પરિવારને લઈને પાકિસ્તાન જતા રહ્યો. પુરખાઓથી આ જમીન સાથે જોડાયા છે શ્યામભાઈ. ઝાડને મૂળમાંથી ઉખેડે તો બધવા મળે. પણ માલિક, હવે જુનાગઢમાં રહેવું જોખમ ભર્યું છે, બધા લેણદારો હિન્દુ છે. તમે આ જાતપાતની વાત કરો છો શ્યામભાઈ? તમે હિન્દુ છો, આ મુસલમાનના હિતની વાત કેમ કરો છો? આપનો વફાદાર છું માલિક, આપના નમકનું કર્જ અદા કરી રહ્યો છું. તો શું મેં હિન્દુનું નમક નથી ખાધું? મારે પણ એ નમકનો કર્જ અદા કરવો છે શ્યામભાઈ. મેં લેણદાર પાસેથી પૈસા લીધા છે, જતો રહીશ તો દગો થશે. અને આ કર્જ કોઈ હિન્દુએ નથી આપ્યો, ના કોઈ મુસલમાને લીધો છે. આ તો એક ઇન્સાને એક ઇન્સાન પાસેથી કર્જ લીધો છે. પણ માલિક, મારે કાંઈ નથી સાંભળવું. હું આ કોઠી છોડીને ક્યાંય નથી જવાનો. હું ને મારું કુટુંબ આ કોઠીમાં જ રહીશું. અમે અહીંયા સલામત છીએ, સલામત છીએ. માલિક. શું વાત છે મેરુનિસા? ફિરોઝ ભાઈજાન. ફિરોઝ શું? ચિઠ્ઠી. ફિરોઝ કોઠી છોડીને જતો રહ્યો. અકલ નથી એનામાં, બેવકૂફ છે. સિનાત, સિનાત ક્યાં છે? એ બંને આવું પગલું નહોતું ભરવું. મારી સાથે વાતચીત તો કરવી હતી. હું માની શકું છું કે હું એમની બધી વાતો સાથે સહેમત નથી હોતો, બરાબર છે. પણ હું પણ તો એમનો મોટો ભાઈ છું, એમની પણ તો કોઈ ફરજ છે. તમે એકવાર શ્યામભાઈ સાથે વાત કરીને તપાસ તો કરાવો કે એ લોકો ક્યાં ગયા હશે. અત્યારે બહાર જવાનું જોખમ ભર્યું છે. ના ના મેરુનિસા, મેરુનિસા, મારી જ ભૂલના કારણે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. હું જ મારા પરિવારને સમજી ના શક્યો. કદાચ એટલા માટે શાહિદ આ કોઠીને કર્ઝમાંથી મુક્ત કરવાની જવાબદારીમાં હું ખોવાઈ ગયો હતો. શ્યામભાઈ, શ્યામભાઈ. માલિક. શ્યામભાઈ વધારે દૂર નહીં ગયા હોય, હું એ બંનેને પાછા લઈને આવું છું. શ્યામભાઈ તમે ગાડી તૈયાર કરો, જલ્દી કરો, તૈયાર કરો ગાડી. જી માલિક. તૈયાર કરો, જલ્દી તૈયાર કરો. મેરુનિસા,
આ કોઠીની ઇજ્જતને ના સંભાળી શકે. આવું ના બોલો. સંબંધો વિખરાઈ જાય. આ કોઠીનો રિવાજ નથી. હું એ બંનેને આ હશિયાનામાં પાછા લાવીશ. હું એને પાછા લાવું ત્યાં સુધી આ કોઠીનું ધ્યાન રાખજો. આ કોઠી મારું ગુરુર છે. હું ધ્યાન રાખીશ. તમે ફિકર ના કરો, તમારી કોઠી સલામત રહેશે. ખુદા હાફિઝ. શું થયું, કઈ ખબર પડી? સલામ મમ્મી. ઉમ્મીદ છે બધાની તબિયત સારી હશે અને પાકિસ્તાનમાં રહેવું ફાવી ગયું હશે. ભારત પાકિસ્તાનના બંટવારા એ માત્ર બે મુલ્કની વાત નથી, રિશ્તાઓ છૂટી ગયા, લોકોની ઉમ્મીદ ખ્વાહિશો ખતમ થઈ ગઈ. 3 મહિના થઈ ગયા. નવાબ સાહેબ એમના ભાઈ બહેનને શોધવા નીકળ્યા છે પણ હજી આવ્યા નથી. મેં ઉમ્મીદ નથી છોડી, એ આવશે. દુઆ કરજો નવાબ સાહેબ એમના ભાઈ બહેનને લઈને સહી સલામત પાછા આવી જાય. શાયદ એ પાકિસ્તાનમાં જ હોય. ભાઈજાનને કહેજો એમને શોધીને મને ઇત્તલા કરે. તમારી મહેરુનિસા. સલામ. આ શ્યામભાઈને આપજે ને કહેજે કે આ ચિઠ્ઠી કરાચી મોકલવાની છે. માલકીન, એક વાત કહું. તમે થોડા સમય માટે તમારા અમ્મી અબ્બુ પાસે પાકિસ્તાન જતા રહ્યો ને? માલિક આવે એટલે આવતા રહેજો. ના સબીના, હું આ કોટી છોડીને નહીં જાઉં. જ્યાં સુધી માલિક પાછા નથી આવી જતા ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. અરે કેમ છો રમણભાઈ, મજામાં? અરે ગોપાલભાઈ, આવો આવો. અરે આપણા ભગવાનનો ઉપકાર છે કે આપણા જુનાગઢમાં માહોલ શાંત થઈ ગયો. હા રમણભાઈ, ભગવાનનો તો પાળ માનો ને એટલો ઓછો છે. જુનાગઢમાં બધું સમૂહ સૂત્રું પાર પડ્યું. એ તમારે વાર થતી હોય તો થોડી વાર પછી આવું. અરે ના ના, બે ઘડી બેસો ને. અરે હું ચા મંગાવું, તમે ચા પીશો ત્યાં સુધી બધું તમારો વારો આવી જશે. મંગાવો ચા મંગાવો.
એ ગોકુલ, એ બેચારા કભી ચાલા, આ જલ્દી લાવ. પણ રમણભાઈ, એક વાત નો તો વસવસો રહી જ જશે હો, આપણા મોહમ્મદ ચાચાની ચા જેવી બીજી કોઈ ચા નહીં. સાચી વાત છે હો, એ દિવસો હતા. હા. અરે રમણભાઈ, આ મોહમ્મદભાઈના પાકિસ્તાન ગયા પછી બીજા કોઈ ખબર અંતર મેળાક નહીં? એ લોકો ક્યાં છે, શું કરે છે, કેમ છે એ બધા? એક એવી વાત સાંભળી છે, અહીંયાથી જૂનાગઢથી જે લોકો ત્યાં ગયા છે એ બધા જ કરાચીમાં છે. હા, આપણા બાદશાહ પણ કરાચીમાં જ છે. શું વાત કરો છો? હા, પાછા નોટંકીવાળાઓ અને એમના કૂતરાઓને સાથે લઈ ગયા, પણ પોતાની બેગમોને અહીંયા છોડીને ભાગી ગયા. હા. અરે ચાચા, સલામ સલામ. સલામ, આવો. વાલેકુમ અસલામ. બેસો. ચાચા, મારા મનમાં એક વાત ઊભી થાય છે. બોલ ને બેટા. આ એવો મુલ્ક સારો નહીં કે જ્યાં એક જ જાતિના, એટલે કે એક જ કોમના લોકો ભેગા મળીને રહેતા હોય? જો બેટા ગોપાલ, હા, લોકો અમન ચેન સુકૂનથી રહીએ એ પણ સારું જ કહેવાય ને. હા, એ પણ વાત તમારી સાચી ચાચા. ચાચા, હા, તમે પાકિસ્તાન કેમ ન ગયા? તમે પણ તો મુસલમાન જ છો ને. રમણ મિયા, મુસલમાનનો મતલબ સમજો છો તમે? જેનો મુસલ્લમ ઈમાન હોય ને એ જ સાચો મુસલમાન. ઇસ્લામ કહે છે કે જ્યાં તમે તમારા ઈમાનને બચાવીને રહી શકો ને એ જ સરજમી તમારી છે, પછી એ પાકિસ્તાન હોય કે હિન્દુસ્તાન. અને અમારું ઈમાન તો આ જ સરજમી પર, આ જ કૌમ વચ્ચે મહેફૂઝ છે, આપણા લોકોની સાથે. માલકીન, શું થયું? સબીના, માલકીને લક્ષ્મણ શેટી દુકાનથી કોઈ આપવા આવ્યું હતું. શું છે આ બધું? કપડાં અને ઘરેણાં. ને શેઠે કહેવડાવ્યું છે કે માલિકે ખાસ તમારી માટે બનાવડાવ્યા હતા, પણ અત્યાર સુધી કોઈ લેવા ન ગયું ને શેઠે તેના નોકર જોડે મોકલાવી દીધા. માલકીન, જુઓ તો ખરા, કેટલા સરસ કપડાં છે. માલકીન, એકવાર પહેરીને તો જુઓ. માલિક ક્યાં છે? માલિક બહાર ગયા છે. તો વાંધો હું છે, અમને અંદર જવા દો. માલકીન એકલા છે અને તમને અંદર આવવાની પરવાનગી માલિકે નથી આપી. તમારા પૈસા તમને મળી જશે, ભરોસો રાખો. અરે ભરોસાથી પૈસા નથી મળતા. માલિક આવશે એટલે પૈસા મળી જશે. આજે તો પૈસા લઈને ચાલુ કહું છું. હાલો ભાઈઓ, અંદર હાલો. સાચી વાત છે, આ આપણા રૂપિયા આપવા ન પડે ને એટલે એમની બેગમ ને એકલી મૂકીને રફુ ચક્કર થઈ ગયા છે. ઓહ વે શ્યામ ભાઈ, આ શાહી કોઠી છે, અહીંયા ઊંચી આવાજમાં કોઈ વાત ના કરી શકે. બધાનો હિસાબ કરી દો. સબીના. અરે પણ માલકીન, આ તો શાહી કોઠીના દામન પર દાગ ના લાગવો જોઈએ. શ્યામભાઈ, વ્યાજ પણ આપજો. નિશેઠ માફી માંગુ છું, રકમ ચૂકવવામાં મોડું થઈ ગયું. Thank you.
બે વીટી બચી છે. બધું વેચીને નોકરોનો હિસાબ ચૂકવી દો ને જે પછી એ તમે રાખજો. એ બધાને કહેજો કે કાલથી કામ પર ના આવે. એ તમે આ કોઠીની બહુ સેવા કરી છે. ક્યાં સુધી વગર પૈસે સેવા આપશો? શુક્રિયા શ્યામભાઈ, ખુદા હાફિઝ. પણ માલકિન, શ્યામભાઈ, માલકિન, તું પણ જતી રહી સબીના. ના માલકિન, હું નહીં જાઉં. માલિકે જેમ તમને આ કોઠીનું ધ્યાન રાખવાનું કહ્યું છે, એ મને તમારું ધ્યાન રાખવાનું કહ્યું છે. હું આ જીવન તમારી ખિદમત કરીશ. માલકિન, માલિકે હમણાં આપેલા ઘરેણા તો રહેવા દેવા હતા? સબીના, જે મારું હતું એ તો ક્યારનું જતું રહ્યું. સબીના ક્યાં ગઈ? શેર, એક શેર ઘઉં, એક શેર ચોખા અને બે શેર દાળ. અધિયા લાવી છે સબીના? શેઠ, વર્ષોથી અમારી કોઠીમાં અનાજ તમારી દુકાનમાંથી જ આવે છે. આપી દઈશું ફદિયા, ક્યાં જવાના છીએ અમે? પણ ક્યારે, એક વર્ષથી ઉધારી ચડી ગઈ છે, હવે ફદિયા વગર કાંઈ નહીં મળે. હા શેઠ, આ તમારી દુકાન માલિકની મદદથી જ ઊભી છે, એમની મહેરબાની ભૂલી ગયા? યાદ છે, એટલે જ તો અત્યાર સુધી કાંઈ બોલ્યો નથી. પણ હવે નહીં ચાલે, ફદિયા હોય ને ત્યારે જ આવજે. જતી રહે અહીંથી. બોલો ભાઈ, તમારે સબીના? સબીના, સબીના, તું અહીંયા છે? શું કરી રહ્યા છો? કોઠી માટે જીવવું પડશે ને જીવવા માટે ખાવું પડશે. જા, બેજી આવ. ના માલકી. સબીના, જા રાશન લઈ આવ.
આજે ચા નહીં પીવડાવે? બેગમ તો બહુ જ ખૂબસૂરત છે. હા હા, સચ મેં ચાંદ ઉતર આયા હે ઇસ કોઠી મેં. યા અલ્લાહ, કોઈની નજર ના લાગી જાય. ભાભી જાન, શું થયું? કોને ગોદી રહ્યા છો? હા, તમારું ધ્યાન ક્યાં છે? ભાભી જાન આવે છે. ભાઈ જાન ઇંતજાર કરો. ઇંતજાર ખતમ. બધા જ ભાભીજાની તારીફ કરતા હતા, તમે નહીં કરો? તમે આમ જ બેઠા રહેશો? ચહેરા પર ચમક, આંખોમાં માસૂમિયત, હોઠો પર મુસ્કાન. યા અલ્લાહ, માલકીન તો શરમાઈ ગયા. ભાભીજા, આટલું શરમાશો તો આખો દિવસ શરમાતા શરમાતા થાકી જશો. સાચી વાત છે, આટલું શરમાશો તો થાકી જશો. શું તમે? ઓહો, તમે બોલો પણ છો? બોલું પણ છું ને સાંભળું પણ છું. આવી રીતે જોશો તો હું શાયર બની જઈશ. શું થયું? કહી દે, શું કહેવું છે? માલકીન, એક સ્ત્રી અશ્રુ ગોતી રહી છે. તો આપણે 1 કરોડ ભાડે આપી દઈએ તો એ સારા પૈસા આપવા માટે તૈયાર છે. ના સબીના, આ કોટીમાં કોઈ ગેર નહીં રહે. હું એને ઓળખું છું, પહેચાનતી હું. છતાં એ ગેર જ કહેવાય. હવે 1 મહિના સુધીનું રાશન બચ્યું છે, પછી શું થશે? શેઠને બોલાવો, હું બાકીનો સામાન વેચી નાખીશ. ગયમું આ ઝુમરે ગયમું. હો, અત્યાર સુધી કોઠીની શાન હતી, હવે મારા ઘરની શાન થશે. ગયમું. અરે, મને તો આ ઘડિયાળ ગમી. આ ઘડિયાળે આ કોઠીને ભલે ખરાબ સમય બતાવ્યો, પણ મને તો સારો જ સમય બતાવશે. અલે, આ ખુરશી એ ગમી હો. આ ખુરશી કેટલી સારી છે, આમને ત્યાંની કઈ જરૂર નથી, અને નવા બે છે નહીં. શેઠ, આ ખુરશી નથી વેચવી. માલકીન, સારા રૂપિયા આપીશ. આ નવાબ સાહેબની નિશાની છે શેઠ. માલકીન, એક દી તમારે બધું વેચીને જવું જ પડશે. આ ખુરશી, આ કોઠી, તો હું શું કહું છું કે આ બધું વેચીને એક નાનકડા ઘરમાં વયા જાઓ. આ તમે જીવશો ને ત્યાં સુધીનો બધો ખર્ચો હું આપીશ. તો બોલો, ક્યારે ખાલી કરશે કોઠી? નીકળી જાઓ. આ કોઠી નથી વેચવી. આ કોઠી મારો શ્વાસ છે, મારી જાન છે. કોઈના દુઃખમાં સહભાગી ના બનું તો ચાલે, પણ જે મશ્કરી કરે એ મર્દ નહીં, ના મર્દ છે. સબીના. જી માલકીન. આ કોટીમાં કોઈ ના મર્દ ના આવે એની તકેદારી રાખજે. ખુદા હાફિઝ. હલો, નીકળો અહીંથી. હલો હલો, હલો માલકીન. પેલી સ્ત્રીને બોલાવી લે. શું નામ છે એનું? મહેતાબ. આ
છે. ખૂબસૂરત લફ્સ પણ આ કોટી માટે નાનો લાગે છે. આટલું જોઈને જ મજા આવી ગઈ. અરે તમે આવી ગયા, હું તમારી જ રાહ જોતી હતી. આદાબ. આદાબ. લાવો તમારો સામાન લઈ લો. એ છોડ, પેલા તારી માલકીનને મળવું છે. જી. તમે અહીંયા જ રહો, હું માલકીનને લઈને આવું. માલકી, માલકી, આદાબ. તમારી આ કોઠી કાબિલે તારીફ છે, અને તમે પણ માશાલ્લા ખૂબસૂરત છો. સબીના. જી માલકી. આ થાકી ગઈ હશે, એને એના ઓરડામાં લઈ જા. શુક્રિયા કહેવામાં શરમ આવે છે. આપણે શું શું બોલ્યા? હા, એ જ કે તારી માલકીનને જોઈને સાંભળીને હું સાચે જ થાકી ગઈ. ચાલ લઈ જા મારા ઓરડામાં. ચલો. તમે એ કોઈ ગીત ગાઈ રહ્યું હતું ને, એટલે. હા, મહેતાબ ગીત ગાઈ રહી હતી. સરસ ગાય છે અને ખૂબ સુંદર પણ છે. આમ તો મને ઠીક લાગે છે, પણ કોઈ પંચાયત નથી એટલે સારું છે. હાલો હું તમારા માટે પાણી ગરમ કરી દઉં. અરે મહેતાબ, આયા. હું ખીર લાવી છું. મારા મરહુમ મમ્મીની સાલગીરા છે. સબીના. સબીના, ફિરોઝ ભાઈ જાન પણ કલાના શોખીન હતા.
એ ખોટું હતું. શું ખબર, માલિક પણ સાચા હતા ને ફિરોઝભાઈ જાન પણ. તો ખોટું કોણ હતું? આજે પહેલી વાર માલિકને તમે યાદ કર્યા. હું માલિકને ભૂલી જ નથી, કેમને યાદ કરવા પડે. સુઈ ગયા? ના, તમારો ઇંતજાર કરતી હતી. આંખો બંધ કરીને. વખત જઈ રહ્યો છે, તમે ક્યારે આવશો? મારા શોહરને સલામત રાખજો. ભલા હુઆ મોરી ગગરી ફૂટી. ભલા હુઆ મોરી ગગરી ફૂટી રે, મેં તો બનિયા ભરણ સે છૂટી રે. અરે માલકિન, તમે આવો આવો, અંદર આવો માલકિન. શું વાત છે આજે મારા ઓરડામાં? સંગીત ખેંચી લાવ્યું. અરે વાહ, તમે પણ સંગીતના પ્રેમી છો? સાચું કહું તો કલાની કદરદાન છું. કલા છે જેવી ચીજ બધાને કદરદાન બનાવી દે. અરે માલકિન, બેસો ને બેસો, અહીંયા આવો, બેસો બેસો માલકિન, હું મોડું મીઠું કરાવું. એક વાત પૂછું? પૂછો. તું એક જ ગીત રોજ કેમ ગાય છે? ગગરી ફૂટી ગઈ છતાંય ખુશ? ગગરી હતી, ફૂટી ગઈ. હું કઈ સમજી નહીં. નિકાહ થયા પણ મારા શોહરે મને બેગમનો દરજ્જો આપ્યો જ નહીં. મેં મારું મનોબળ મજબૂત કર્યું, બહુ સહન કર્યું, પણ મારી આ સહન શક્તિ પણ એનાથી સહન ના થઈ અને એક દિવસ ગગરી ફૂટી ગઈ. એટલે કે તારા શોહરે તને છોડી દીધી? નહીં, મેં એને છોડી દીધો. આવા સંબંધ રાખવાનો ફાયદો જ શું?
એટલે મેં બગાવત કરી. તો પછી તારું શું? એકલવાયા જીવન જીવવાનો ડર ના લાગ્યો? એ અનુભવ પણ જરૂરી છે માલકિન. એકલતા પણ માણસને સમજદાર બનાવે છે. હું પોતાની જાતે જીવવાનું પણ શીખી અને ખુશ રહેવાનું પણ. બરાબર છે ને માલકિન? માલકિન નહીં, મહેરુનિસા. મહેરુનિસા કેટલું ખૂબસૂરત નામ છે. અને તમે પણ માશાલા ખૂબસૂરત છો. આ કોઠીથી પણ વધારે. અરે માલકિન, લ્યો ને. માલકિન, છેલ્લી વાર પૂછું છું, મહેરુનિસા શું વિચાર્યું છે તે? યુનિસુ આ કોઠી છોડીને નહીં જઈ શકું. મેં વચન આપ્યું છે. નવાબ સાહેબ હવે નહીં આવે. મહેરુનિસા તું સમજ, વચનના માટે આખું જીવન જહન્નુમ જેવું કરવું ખોટું છે. વચન માટે આટલું બધું? માત્ર વચન નથી યુનુસ, આ કોઠી મારી જવાબદારી છે. આ કોઠી સાથે મારી લાગણી જોડાઈ ગઈ છે. જવાબદારી અને લાગણી માટે બહુ મોટી કિંમત ચૂકવી રહી છે મહેરુનિસા. મહેરુનિસા હું શું? મહેતાબ આ મારા ભાઈ યુનુસ. યુનુસ આ મહેતાબ. આપણે મારી સાથે આ કોઠીમાં રહે છે. આદાબ. હું પછી આવું છું. પરાયા લોકો સાથે રહે છે એના કરતા પરાયા દેશમાં પોતાના લોકો સાથે રહેવું વધારે સારું. યુનુસ મને ખબર છે, તમે લોકો મારા માટે સારું ઈચ્છો છો. તમને લોકોને મારી ફિકર છે. પણ હું આ કોટી છોડીને નહીં જઈ શકું. ઠીક છે, હવે હું જાઉં છું. યુનુસ, થોડા દિવસ માટે તો રોકાઈ જા કોટીમાં. નહીં, તારી કોટી તને હું બાળક. યુનુસ. આ બચ્ચાઓ માટે ઈદી. બચ્ચાઓને ઈદીમાં એમની બુવા જોઈએ છે. આ કોઠીએ મને ઈદી સમજીને અપનાવી લીધી છે. ખુદા હાફિઝ. હવે હું જાઉં, મારે બાવરચીખાનામાં કામ છે. અરે સબીના, ઓ શું ચાલી રહ્યું હતું? હું સબીનાને લતીફા સંભળાવી રહી હતી. અચ્છા, હા, તું લતીફા પણ સંભળાવે છે? હા હા, લતીફા માત્ર મર્દોની જાગીર થોડી છે. તમે સાંભળશો? ના. અરે ના, શું અહીંયા આવો, આજે સાંભળવું જ પડશે. બેસો બેસો બેસો, સાંભળો. એક જવાન છોકરીએ પઠાણને કહ્યું, મારી અમ્મીને તમે પસંદ છો. પઠાણ શરમાતા શરમાતા બોલ્યો, હવે કંઈ પણ થઈ જાય હું નિકાહ તારી સાથે જ કરીશ. પણ તારી ખાલાને બોલી દે
કે મને ભૂલી જાય. જલ્દી તૈયાર થઈ જાઓ. તૈયાર? પણ શું કામ? આજે મેળામાં જવાનું છે. હા માલકીન, ઘણા સમયથી તમે કોઠીની બહાર જ નથી નીકળ્યા. જઈ આવો મેળામાં, મજા આવશે. અરે મજા નહીં, બહુ મજા આવશે. મેળામાં? હા. ના. આદાબ. ખુદા હાફિઝ. અપના ખ્યાલ રાખીએગા. અરે આશુ, આમ રાખો. હા. અરે તમે પણ. તમે લોકો આવી ગયા? બહુ ખુશ દેખાવ છો. મજા આવી? મજા? બહુ મજા આવી મને. તારી માલકીન તો બહુ જ ડરપોક છે. હા એલા, શું થયું? તું પણ તારી માલકીન જેમ ડરપોક છે. મહેતાબ ચૂપ થઈ જા. ના, આ સબીનાને કેવું જ પડે. સબીના, મેળામાં બહુ ગર્દી હતી. મહેતાબ, આટલા બધા લોકો, હું ખોવાઈ જઈશ. મારો હાથ પકડીને રાખજે. અને અચાનક એક છોકરીનો ધક્કો લાગ્યો અને બીજાનો હાથ પકડીને આગળ ચાલતા ગયા. એમાં આટલું બધું શું હસવાનું? બુરખામાં દેખાયું નહીં. આ પછી પછી અમે ઝૂલા પર બેસ્યા. જેવા ઝૂલા પર બેસ્યા, એવા તો કહેતી જ નહીં તું. એ તો હું કહી છે. જેવો ઝૂલો ઉપર ગયો, અરે જો જોતી ઝૂલો પાડવા લાગ્યા. યા અલ્લાહ, બચાવી લેજે. હું બચી ગઈ તો હું તારે હું કરીશ. પરવરદિગાર. માલકીન, ઊંઘ નથી આવતી. મહેતાબ એટલે ચાંદ. આજે તમને ખુશ જોઈને મને પણ ખુશી થાય છે. સબીના, 8 વર્ષ થઈ ગયા, માલિકના કોઈ સમાચાર નથી. શું મારે એમનો ઇંતજાર કરવો જોઈએ? ખ્વાબ જોવાનું છોડી દીધું. સબીના, મારે ખ્વાબ જોવા છે. મહેતાબને જોને એ કેટલી ખુશ છે. મહેતાબે પણ એના જીવનમાં ઘણી તકલીફો વેઠી છે, તો પણ એ ખુશ છે. હરે છે, ફરે છે, એકલતાથી એકદમ દૂર. સબીના, મારે પણ મહેતાબ જેવો જીવન જીવવું છે. શું હું મહેતાબ જેવો જીવન જીવી શકો? હા, જીવી શકો અને જીવવું જ જોઈએ. હું કંઈ ખોટું તો નથી વિચારી રહીને? ના, તમે સાચા છો. ખુશ થવાનો હક બધાનો છે અને ખુશ થવું કોઈ દિવસ ખોટું ના હોઈ શકે. સબીના, સબીના, આજે મહેરુનિસાને હું તૈયાર કરીશ. એ કામ મારું છે. આજે મહેરુનિસાને હું જ તૈયાર કરીશ. જીદ ના કર. હું જિદ્દી છું. સબીના, રહેવા દેને, તને ખબર છે આ નહીં માને. ચાલ, ચાલો. ક્યાં લઈ જાય છે મને? અરે ચૂપચાપ ચાલો તમે. અરે અરે, પણ વણ વણ કંઈ નહીં. મેં કહા ચાલો. Thank you.
શું કામ કરી રહી છે? તમને ખબર છે, તમે બહુ ખૂબસૂરત છો. તમારે તો આવા જ કપડાં પહેરવા જોઈએ. હવે તમે જોવો મહેતાબનો જાદુ. આ બાજુ આમ જો, બસ થઈ ગયું. અને પછી આ પણ આ બાજુ. અરે આશા માટે હું લાવી છું તમારા માટે. ના ના, મારે નથી જોતું. ચૂપચાપ પહેરી લ્યો સબીના. આ પકડ. હવે કાનનું ધીમે ધીમે આરામથી આ લ્યો. મહેતાબ આરામથી. હા હવે સૌથી સારી ચીઝ સબીના પકડ. અરે પણ આશુ, માશાઅલ્લાહ મહેતાબે તો તમને દુલ્હનની જેમ સજાવ્યા છે. અરે કોઈની નજર ના લાગે, મારી પણ.
તમે જે સમજી રહ્યા છો એ સાચું છે. જે લફ્ઝ બોલવામાં શરમ આવતી હોય એ કરવામાં શરમ નથી આવતી. તમે મને પૂછતા હતા ને એટલી શું કામ રહીએ છે? મારા નિકાહ થયા હતા પણ એ માણસ નહીં જાનવર હતું. રોજ મને નોચતો હતો, હેરાન કરતો હતો. મેં ખૂબ સહન કર્યું, છેવટે છોડી દીધો. મા બાપ પણ અપનાવવા નહોતા માંગતા. સમજાતું નહોતું કે જીવવું કે મરવું. મરવું સહેલું હતું પણ મારે જીવવું હતું, અને જીવવા માટે પોતાને વેચી. જે હોય તે કોઠીને નાપાક કરવાનો ગુનો કર્યો છે. તું જા અહીંયાથી, અત્યારે અત્યારે નીકળી જા. જી માલકિન, માલકિન શું થયું? શું વાત છે? તું તું જ કહેતી હતી ને કે તારી ઓળખાણી છે આ મહેતાબ, આવી છે તારી મહેતાબ. શું તમે બંને મળીને મારી સાથે દગો કર્યો છે? છેતરી છે મને. તું પણ જા અહીંયાથી, જા. માલકિન, સવિનાને આ વાતની ખબર નહોતી. તકદીરમાં હોત તું આવી નથ પેરત, પણ અમારા જેવાની તકદીરમાં નથી. અનંત પાક છે અને આ કોઠી પણ. જાઉં છું અહીંથી બીજા ઠેકાણે ફૂટેલી ગગરી લઈને. આ કોઠીનું ધ્યાન રાખજો માલકિન, અને પોતાનું પણ. ચાલ સવિના. માલકિન, thank you.
બેગમ સાહેબા, આંસુ બહુ કિંમતી છે, આમ જાયા ના કરો. આશુ છે ભાઈ. બિલ. શેનું બિલ? આ કોઠીનો ટેક્સ ભરવો પડશે, પૈસા ભરવા પડશે. આ કોઠી મારી છે, એમાં શેના પૈસા ભરવાના? આ કોઠી તમારી છે, પણ જે જમીન પર ઊભી છે એ જમીન સરકારની છે, પૈસા એના માંગીએ છીએ. એક મહિનાનો સમય છે, તમે થોડા થોડા કરીને પણ ભરી શકો છો, નહીતર કોઠી જશે તમારા હાથમાંથી. એક શેર ચોખા ફટાફટ આપને ભાઈ. હા હા હા, આલ્યો બોલો. એક શેર મગ, એક શેર ચોખા, એક શેર બાજરો. ફરિયા લાવ. લ્યો લ્યો ભાઈ. બેન તમારો વારો આવ્યો. બોલો બેન, શું જોઈએ? શેર, એક શેર ચોખા, એક શેર તુવેર દાળ ને એક શેર બાજરો. એક શેર ચોખા, એક શેર તુવેર દાળ, એક શેર બાજરો આપો. હા, બાર આના. શેર, કોઠીથી આવું છું. કોઠીથી આવો છો? ન્યા તો પેલા સબીના આવતી હતી ને. એ તો ક્યારની વહી ગઈ. લાગે છે માલકીને નવી નોકરાણી રાખી જ. તારું નામ શું છે? જમીલા. જો જમીલા, કોઠીમાં એકેય ફદીઓ બૈચો નથી. તને તારું મહેનતાણું નહીં મળે, મારું માને ને તો કોઠી છોડીને જતી રહે. એ હા, સામાન ન જોખીશ, પાછો મૂકી દે. એ હારો. શેઠ, હમણાં તો અનાજ આપો. ફદિયા વગર કાંઈ નહીં મળે, અને ફદિયા તો તું લાવી નહીં હોય. મફતમાં માત્ર સલાહ મળશે. જોઈએ છે તો સાંભળ, તારી માલકીને કહેજે કે ફદિયા જોઈતા હોય ને તો કોઠી વેચી મારે. આમે કોઠીનો બધો સામાન તો વેચાઈ જ ગયો છે. સાંભળ્યું છે કે માલકીની હાલત તો નોકરાણી કરતાય ખરાબ છે. એમ? શેઠ, માલકીને કહ્યું છે કે કોઠીનો એક ઓરડો ભાડે આપવાનો છે. કોઈ ભાડું થો તો મોકલજો. ન્યા તો કોઈ બાઈ રહેતી હતી ને, એ જતી રહી કે શું? અરે, સાંભળવામાં આવ્યું છે કે કોઠીમાં ખોટા કામ થઈ રહ્યા છે. માલિકીએ કોઠી બનાવી અને માલકીને કોઠો. Thank you.
મહેરુની સા કોઠી અમારા માટે માત્ર ખાનદાની મિલકત મારી પહેચાન છે. તમારી આ કોઠી કાબિલિતા અને તમે પણ માશાલ્લા કોઈને પાછા લાવ્યા સુધી આ કોઠી તો ત્યાં વચનના માટે આખું જીવન જહન્નમ જેવું કરવું ખોટું છે. કઈ ખોટું તો નથી વિચારી રહીને. ના, તમે સાચા છો. ખુશ થવાનો હક બધાનો છે. ખાનદાની ઇઝ્ઝત એટલે મારો ગુરુ. પોતાની જાનથી પણ વધારે સંભાળીશ.
ચલને